मॉर्निंग स्टूडेंट्स, अगाउना क्लास में आप रेसनो घोड़ो वर्षा अड़ालजा पाठन साहित्य प्रकार नवलिका में पाठनी शुरुआत करी थी। पाठना विषय वस्तु की चर्चा करी थी और साथ साथ लेखक परिचय की चर्चा करी थी। थोड़ा शब्दों रूढ़िप्रयोग अर्थ तमने लखाया था और ज्या सुधी आप पाठ चलाव्यो हतो एटला पेरेग्राफमांथी तमने बनी शके एटला हेतुलक्षी प्रश्नों तैयार करवा गया था, जेथी तमे ए पाठना विषय वस्तु ने वधारे समझी शको। आजे हवे आपणे ए पाठने आगळ जोईशुं समझीशुं। तो अगाउ आपणे जे चर्चा करी हती एनी वात करी लउं तो के विनुकाका छे पोताना दीकरा सौरभने रेसना घोड़ानी जेम जीवनमां सफळ थतो लक्ष्य सुधी पहुँचते जोवा मागे छे। साथे साथे एमनी साथे रहता अंकित ने पण तेओ एज प्रमाणे केरवणी आपवा ईच्छे छे। मंजू काकी जे विनू काकाना पत्नी छे एमने आ बाबत गमती नथी। एमनुं एवुं मानवुं छे के अत्यारथी बाळकना ऊपर आटलो ભણતરનો ભાર નાખવો જોઈએ નહીં। એને અન્ય બાળકોની જેમ નિર્ભેળ આનંદ પણ લેવા દેવો જોઈએ, અને બાળકો સાથે બહાર જઈને મેદાનમાં રમત પણ રમવા દેવી જોઈએ, બાળકનું બાળપણ છીનવી લેવું જોઈએ નહીં એવું મંજુ કાકી માને છે। પણ વિનુ કાકા આ બાબતને હસી કાઢતા એને ધ્યાનમાં લેતા નથી અને પાંચમા ધોરણથી જ સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં મૂકવાની વાત કરે છે। સાથે સાથે નીના બહેનને પણ એટલે કે અંકિતના મમ્મીને અને એના પપ્પાને પણ એ સમજાવે છે કે આપણે સૌરભની સાથે સાથે અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં મૂકીએ, અને કમ્પ્યુટર ક્લાસની ફી વધારે હોવાથી નીના બહેન જે સાંજના સમયે પોતાના ફુરસદના સમયે જે ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરતા હતા, એમનેમ સેવા જ કરતા હતા, એ કાર્ય એમને બંધ કર્યું અને ટ્યુશન ક્લાસ શરૂ કર્યા, જેથી એ અંકિતના કમ્પ્યુટર ક્લાસની ફી ભરી શકે। ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો, હવે આપણે આગળ જોઈશું। કે હું અને સંજય ખુશ હતા કઈ બાબતથી? તો નીના બહેન અને સંજય બાબતથી ખુશ હતા કે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં સૌરભની સાથે સાથે મૂકવાની વાત વિનુ કાકાએ કરી હતી। હવે ખૂબ જ ઉમળકાથી નીના બહેન ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા, પરંતુ હવે કમ્પ્યુટર ક્લાસની ફી વધારે હોવાથી એમને એ કામ છોડવું પડ્યું અને સાથે સાથે એમને ટ્યુશન શરૂ કરે, જેથી અંકિતની ફી તે ભરી શકે। હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પડોશી છે, સૌરભ સાથે અંકિતનું એ ઘડતર થઈ રહ્યું છે। પોતાની જાતને નસીબદાર માને છે કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને આપણા બાળકનું જે આપણા પડોશી વિનુકાકા એમના બાળકની જેમ જ એને રાખે છે, સાચવે છે અને એનું ઘડતર કરે છે। તો શેનું ઘડતર નીના બહેન? મંજુ કાકી આ વાતને સાંભળી ગયા એટલે પછી મંજુ કાકી નીના બહેનને કહે છે કે શેનું ઘડતર? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો અને કહ્યું, આ ટાંચી ટાંચીને બિચારા જીભને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જબરજસ્તીથી બાળકને જે શીખવવામાં આવે છે, જે કરવાનું કહેવામાં આવે છે, એનાથી એને જે દુઃખ થાય છે એ તમને નથી દેખાતું? જુઓ મંજુ બહેન, આપણે મધ્યમ વર્ગના માણસ છીએ, ત્યારે નીના બહેન મંજુ કાકીને સમજાવે છે કે આપણે મધ્યમ વર્ગના માણસ છીએ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ, તમે કે અમે એટલા કોઈ મોટા ઉદ્યોગપતિ નથી કે દીકરાને સીધો ઓફિસમાં એર કન્ડિશનમાં બેસાડી દઈએ, અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? અત્યારથી એમ કે એમને મહેનત નહીં કરાવીએ તો પછી મોટા થઈને એ કશું જ નહીં કરી શકે, કેવી રીતે આગળ આવશે? એટલે જરૂરી છે એમના માટે કે તેઓ મોટા થઈને કંઈક કરી શકે, સારું
વળતર થાય એમ એના માટે અત્યારથી જ એમને આ શીખવવું જરૂરી છે. તો નીનાબહેન કહે છે, મંજુકાકી એનો વિરોધ કરે છે પણ નીનાબહેન એને સાથ આપે છે અને અંકિતને ભણાવવા માટે તૈયાર થાય છે. અહીંયા ટાંકણા ટાંચવા રૂઢી રહ્યું છે. ટાંકણા એટલે સતત ટોક ટોક કરવું, સતત ટોક ટોક કરવું. નીનાબહેન છે એ નીનાબહેન એવું કહે છે કે બાળકને આપણે કંઈ એર કન્ડિશનની ઓફિસમાં તો બેસાડી શકવાના નથી. આપણી પાસે એવો કોઈ મોટો ઉદ્યોગ કે ધંધા છે નહીં કે જેનાથી એટલે બાળકને અત્યારથી જ આ બધી મહેનત કરવી પડશે એવું નીનાબહેન મંજુકાકીને સમજાવે છે. જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. એમને મનમાં દુઃખ થયું કે બાળક પર અત્યારથી આવું ભારણ નાખવાનું અને અત્યારથી આવી એને એનું બાળપણ છીનવી લેવાનું. આંખ ભીની થઈ જાય એટલે લાગણી સબર થવું. તમારી વાત હું નથી સમજતી, હું પણ માં છું, કંઈ એની દુશ્મન તો નથી. એટલે એમ કહે છે કે હું પણ એક માં છું, તમારી વાતને હું બરાબર સમજી શકું છું પણ તેમ છતાં બાબત બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એ તો કરવું જ પડશે. આંખ ભીની થઈ જવી, આંખ ભીની થઈ જવી, લાગણી સબર થઈ જવી, લાગણી સબર. એટલે ગદગદ થઈ જવું, એમ મનમાં થોડુંક દુઃખ થવું એમ. તમારી વાત હું નથી સમજતી, હું પણ માં છું, હું કંઈ એની દુશ્મન તો છું નહીં. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. મંજુકાકી એમની હૈયાવરાર કાઢે છે કે આ બાપ દીકરાની રેસની જિંદગીમાં હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ જ દુનિયા છે, હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેશના ઘોડાની જેમ એ દોડાવે છે. ઉંમરે ઊભું રહેવું એટલે એક તરફ થઈ જવું, ઉંમરે ઊભવું એટલે એક તરફ થઈ જવું. હું જાણે ઉંમરે ઊભી છું, એકલી પડી ગઈ છું અને એ બાપ દીકરો એક થઈ ગયા છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ તે દોડાવે છે, મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવી રહ્યા છે. વિનુકાકાને તમારે માટે ખૂબ લાગણી છે, વિનુકાકાને તમારે માટે એમની ખૂબ લાગણી છે. નહીં જાણતી પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. વિનુકાકાને તમારી માટે ખૂબ લાગણી છે એ બધું જ હું જાણું છું, છતાં પણ કોણ જાણે કે મનમાં ઊંડે ઊંડે એક દુઃખ અનુભવું છું અને ખોટું પણ લાગે છે. અરે ના ના મંજુકાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે, થોડા સમયમાં બધું ઠીકઠાક થઈ જશે એમ કહે છે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ, તમારા મોંમાં ઘી સાકર. મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. મોંમાં ઘી સાકર હોવા એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. એમ કરીને પછી
બધું ઠીકઠાક થોડા સમયમાં થઈ જશે, તમે એકલતા નહીં અનુભવો એવું સાંત્વના નીનાબહેને મંજુકાકીને આપી. એટલે નીના મંજુકાકી ત્યાંથી જાય છે. મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુકાકી ત્યાંથી ગયા તો ખરા, પણ એમના એ વાતોથી મારા મનમાં એમ કે પ્રશ્નો રહી ગયો, એનો કોઈ જવાબ કે ઉકેલ મને મળ્યો નહીં. મંજુકાકી આવું વિચારવું ઠીક હતું? મંજુકાકી આવું વિચારતા હતા? એ ખરેખર સાચું કહેતા હતા? એવો મનમાં એમને પ્રશ્ન ઉદભવ્યો. હું તૈયાર થવા લાગી. પછી એ તૈયાર થવા લાગ્યા. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત એટલે નીના બહેન પછી તૈયાર થવા લાગ્યા. કેમ તૈયાર થવા લાગ્યા? બગીચે જવા માટે. જ્યારે એમના પતિ ઓફિસથી મોડા આવવાના હોય ત્યારે એ અને અંકિત થોડો સમય બગીચામાં રમી આવતા, ફરી આવતા, એટલે એ જવા માટે તૈયાર થયા. પણ મંજુકાકીની વાતોથી થોડાક અપસેટ થઈ ગયેલા હોવાથી એ જે સાડી પહેરી રહ્યા હતા એ સાડીની પાટલી એમના હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. કેટલા વખતથી એમ કે અંકિત મારી સાથે બગીચામાં રમવા જ આવ્યો નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે છે. અંકિતને હિંચકા ખાવાના ખૂબ ગમે. પહેલાં અમે જ્યારે એને બધું અભ્યાસને બધું કરવાનું નહોતું એ વખતે અમે રોજ બગીચે જતા એની સાથે રમતા સમય વિતાવતા, પણ જ્યારથી આ બધું વિનુકાકાએ એના પર અભ્યાસ ભણતરનો ભાર નાખ્યો છે ત્યારથી એ અમે બગીચે ગયા નથી. એ બધી વાતો એમને યાદ આવવા લાગી. અને પછી યાદ આવવા લાગ્યું કે એને હિંચકા ખાવા તો ખૂબ ગમતા હતા. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું છે. શનિ રવિનો પણ પ્રોગ્રામ એમને ફિક્સ જ કે દરિયાકાંઠે જવાનું છે. અમે ત્રણે સાથે મળીને રેતીમાં ઘર બનાવીએ પછી કુલ્ફીની લિજ્જત ઉઠાવીએ. અમે ત્રણે સાથે બેસ રમતા માટીમાં ઘર બનાવતા પછી કુલ્ફી ખાતા અને લિજ્જત ઉડાવી એટલે આનંદ માણવો. હું અરીસામાં મને જોઈ રહી. આવા બધા વિચારો એમના મનમાં આવ્યા અને એ અરીસામાં જ જોઈ રહ્યા પોતાની જાતને. પોતાને ઓળખવા લાગ્યા કે એ બધો સમય ક્યાં છે? આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? જે સમય અંકિતને અમે આપતા હતા, જે સમય અંકિતને આનંદ પ્રમોદમાં વીતતો હતો, એ બધું તો અત્યારે ક્યાંય છે જ નહીં. તો આ બધું શું હતું? એમ તો હું એ છું કે હું બદલાઈ ગઈ છું એવો પ્રશ્ન એમના મનમાં ઉઠે છે. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. ઉપરા ઉપરી કોઈને બેલ મારી. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત હતું. બારણે ઘંટડી વગાડી કોઈ તે જોવા ગયા તો કોણ હતું? અંકિત હતો. એકદમ નિમાણો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. સ્કૂલેથી ઘરે આવે અંકિત અને એકદમ ઉતરેલા ચહેરે ગભરાયેલો. એમને કપાળે હાથ મૂક્યો. નીના બહેને ગભરાઈને તો એનું શરીર પણ તાપથી ગરમ હતું, ધકધકતું હતું. મેં એને તેડી દીધો. જલ્દી કપડાં બદલાવીને સુવડાવી દીધો દવા અને માથે હાથ પસવારથી બેસી ગયો. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. અંકિત સ્કૂલેથી આવ્યો. અંકિત આવે એ પહેલાં તૈયાર થઈને બગીચે જવાની તૈયારી કરી રહ્યા હતા, પણ અંકિત જેવો આવ્યો ને જોયું તો તાવથી ધગધગી રહ્યો હતો એટલે એને દવા પીવડાવીને ખવડાવી પીવડાવીને સુવાડી દીધો. ફરી ઘંટડી વાગી, બારણું ખુલ્યું તો વિનુકાકા અને સૌરભ. ફરીથી ઘંટડી વાગી અને બારણું ખોલીને જોયું તો વિનુકાકા અને સૌરભ હતા. અંકિત હજી શાળાએથી આવ્યો નથી. કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. હજી અંકિત આવ્યો નથી એમ પૂછે છે. કમ્પ્યુટર ક્લાસમાં જવાનું છે અને મોડું થાય છે. આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુકાકા. એટલે નીનાબહેને કહી દીધું કે વિનુકાકા આજે ક્લાસમાં આવશે નહીં, એને તાવ છે. દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું ઉઠાવું. દવા આપી છે ને એને વિનુકાકા એવું કહે છે તાવ આવ્યું છે તો દવા આપી દો તો પછી એને સારું થઈ જશે, તો હું જાતે જ જઈને એને ઉઠાડું એમ. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે?
ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે. પણ તાવમાં અંકિતને હું નહીં મળું. આજે નહીં તો કાલે એ શીખશે, પણ તાવ છે એટલે હું એને ક્લાસમાં મોકલીશ નહીં. વિનુ કાકા તો એવો આગ્રહ રાખે છે કે દવા લેવી અને જવું, પણ ક્લાસ છોડવું નહીં. કાલે શાળાએ પણ નહીં, કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ. એમને કહ્યું, નીનાભાઈને કહ્યું કે કાલે શાળાએ પણ નહીં મોકલું. એવું જ્યારે કહ્યું ત્યારે એની સામે જ જોઈ રહ્યા વિનુ કાકા કે નીનાભાઈ શું કહે છે એમ. નવાઈ પામીને જોઈ રહ્યા, નીનાભાઈ તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. નીનાભાઈ તમે તો અંકિતને માયકાંગલો કરી દીધો છે. ચાલો ઉઠાડો જોવું. અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? અત્યારથી એને પંપાડશો તો ભવિષ્યમાં શું કરશે એમ. એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. અત્યારથી તમે એને માયકાંગલો બનાવી દીધો છે. અત્યારથી તમે એને પંપાડશો તો એ ભવિષ્યમાં આનાથી તાવ એ તો સામાન્ય છે, તો એવી બીમારીમાં એમ તમે પંપાડશો તો જીવનમાં આવનારી મહા મુશ્કેલીઓનો સામનો એ કેવી રીતે કરશે એમ કહે છે. એટલે અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં એ શું કરશે? તો નીનાબેન કહે છે કે ભવિષ્યમાં એને જે કરવું હોય કરે, પણ અત્યારે તો હું એને નહીં જ મૂકું. એવું કે સ્પષ્ટ વિનુ કાકાને જણાવી દઈશ. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બાણામાં જ ઊભા રહી મેં મક્કમ દાખલ કર્યું. મારી વાતને નકારીને કદાચ વિનુ કાકા અંદર આવી જાય અને સૌરભને સોરી અંકિતને ઉઠાડીને લઈ જાય તો એવા ડરથી હું દરવાજા વચ્ચે જ ઊભી રહી, અંદર આવી જ નહીં. એ નારાજ થયેલા લાગે. મારી વાતથી એ જાણે નારાજ હોય એવું મને લાગ્યું. પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ત્યાં તો મેં ટીવીનો અવાજ સાંભળ્યો. સાંજની રસોઈ કરવા માટે હું એમ કે ગઈ ત્યારે મને ટીવીનો અવાજ સંભળાયો અને મને નવાઈ પામી. મને નવાઈ લાગી અને બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. અને મેં જોયું તો અંકિત ટીવી ચાલુ કરીને ટીવી જોવા બેઠો હતો, કોઈ ગીતને માણી રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કર જોવું. ત્યારે એમને આવીને જોયું તો અંકિત બેઠેલો હતો. એટલે એને કહ્યું અંકિતને કે તારી તબિયત સારી નથી તો તું આરામ કરજો. એણે હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. અંકિતે કહ્યું કે હવે મને ઠીક છે. મેં કબાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. તો ચાલને મારે જવું છે એમ કહીને એની પ્રેમથી મમ્મીને કહ્યું. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, આપણે બગીચે જઈશું તો તારી તબિયત તો ઠીક નથી અને પાછું તારું હોમવર્ક બી કરવાનું રહી જશે. હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. અંકિતે આનંદથી એ સાંજે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયા. વિનુ કાકા આવ્યા, ફટકારના સુરે કહેવા લાગ્યા. એ સમયે કમ્પ્યુટર ક્લાસમાં જ્યારે પરીક્ષા દેવાય ત્યારે અંકિતે કમ્પ્યુટર ક્લાસમાં માંડ પાસિંગ માર્ક્સ મેળવ્યા હતા અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું, જેનાથી અંકિત પર એના પપ્પા ગુસ્સે થયા અને પાછા વિનુ કાકા પણ એને ઠપકો આપવા માટે આવ્યા હતા. ઠપકાના સુરે વિનુ કાકા પણ કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે. નીનાબહેનને અને સંજયને કહેવા લાગ્યા કે તમે દીકરાને વધારે પડતા લાડ કર્યા છે એને કારણે કે આ બધું થયું છે. હવે આ વખતે હું ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં તે તરત કહ્યું, હવે આ વખતે તો હું પોતે જ ધ્યાન રાખીશ. અને કશું વિચારે બીજું એના પહેલાં તો નીનાબહેને કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. વિનુ કાકાએ કહ્યું કે વધારે પડતા તમે લાડ લડાવ્યા એના કારણે અંકિતને માર્ક્સ ઓછા આવ્યા છે, તો આ વખતે તો હું ખુદ ધ્યાન રાખીશ. ત્યારે નીનાબહેને મક્કમતાથી ના પાડી દીધી કે ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી.
અરે પણ એમ તો હોય, એકવાર ઓછા માર્ક્સ આવે એમાં શું થઈ ગયું? વિનુકા કાકા એવું સમજાવે છે કે એકવાર ઓછા માર્ક્સ આવે એમાં થોડા ક્લાસ બંધ કરી દેવાના હોય, ફરી મહેનત કરશે ને ફરી એને સારા માર્ક્સ આવશે. એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે એને પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. એના બહેનને પેલી મંજુ કાકીની વાત યાદ આવી ગઈ કે બાળકોને ભણાવવા જરૂરી છે પણ સાથે સાથે એમનો જે આનંદ છે એ આનંદને આપણે છીનવી લેવો જોઈએ નહીં. એટલે મંજુ કાકીની વાતને વાત અને પ્લસ અંકિતની રુચિ આ બંનેને ધ્યાનમાં રાખીને નીના બહેને કહ્યું કે અત્યારે હાલ હજુ નાનો છે, કમ્પ્યુટર ક્લાસ કરાવવા નથી, થોડો મોટો થશે એટલે જોઈશું અને પછી એને જો કમ્પ્યુટર ક્લાસમાં મૂકવો હશે તો મૂકીશું, નહીં તો પછી એને જે નિર્ણય કરવો હશે એ કરશે. એ રાત્રે સંજય પણ મારી પર નારાજ જ થઈ ગયો હતો અને નીના બહેની સામેની સંજયને પણ ગમ્યું નહોતું. એટલે સંજય પણ જાણે નીના બહેન પ્રત્યે નારાજગી દર્શાવી. તું જાણે છે નીના, સંજય ઠપકો આપે છે કે તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શકું, મારી પરિસ્થિતિ કંઈક અલગ હતી, હું પણ કંઈક બનવા માગતો હતો પણ મને એટલો સપોર્ટ ન મળવાથી હું બની શક્યો નથી. તો આજે આપણા બાળકને શું કામ પાછળ રાખવું છે એમ કરીને સંજયભાઈ પણ નીના બહેનને સમજાવે છે કે મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શકું, અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું, અંકિત માટે હું બધું કરવા માટે તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, નીના બહેને સંજયભાઈને કહ્યું કે તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. જરૂર પણ મોંઘી તો નથી ને, સંજયે કહ્યું કે તું માગે છે એ હું આપીશ, પણ બહુ મોંઘું તો નથી ને, કારણ કે મધ્યમ વર્ગના માતા પિતાને માંડ ઘર ખર્ચ નીકળતો હોય, બાળકોના અભ્યાસનો ફીનો ને એ બધો ખર્ચો કરતાં એમની પાસે પછી બીજી અન્ય વસ્તુઓની ખરીદી માટે થોડી ખેંચતાણ રહે, આનંદ પ્રમોદ માટે કે ગિફ્ટ લેવા માટે પૈસા એટલા બચતા ન હોય, એના કારણે તે પૂછે છે કે કોઈ મોટું તો મોંઘી તો વસ્તુ નથી માગતી ને એમ. ખૂબ કિંમતી છે નીના બહેને કહ્યું, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે, પૈસા જે વસ્તુ હું માગું છું એ ખૂબ કિંમતી છે પણ પૈસા તમારે રોકડા આપવા પડશે નહીં. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય, મારે અંકિતને જ વસ્તુ આપવી છે પણ એ મોંઘી છે, પણ એની કિંમત નહીં ચૂકવવી પડે, અંકિતને એનું શૈશવ આપો. તો નીના બહેને સંજયભાઈ પાસે શું માગ્યું તો અંકિતનું શૈશવ માગ્યું, અંકિતનું એનું બાળપણ પાછું આપો, અત્યારથી બાળક પ્રત્યે એના ભણતરનો બોજ એના પર થૂકી દેશો નહીં એવું કહ્યું. અંકિતને એનું શૈશવ આપો. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા, ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું ના મારો નિર્ણય સાચો છે. નીના બહેને પછી અંકિતને કમ્પ્યુટર ક્લાસ છોડાવી દીધા, ત્યાર પછી જ્યારે જ્યારે સમય મળતો ત્યારે ત્યારે નીના બહેન અંકિત સાથે એ બગીચામાં જતા અને ત્યાં જઈને અન્ય બાળકોને સાથે એને આનંદથી રમતો જોતા મનમાં વિચારતા કે મેં જે નિર્ણય કર્યો છે એ ખરેખર નિર્ણય સાચો છે. પણ એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા, વિનુકાકા કંઈ અંકિતને છોડી દે એમ નહોતા, વિનુકાકા તો એના માટે પ્રયાસ કરતા જ રહેતા હતા. એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા, વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતો, કારણ કે વિનુકાકા અંકિતને એમ છોડી દે એમ નહોતા. જ્યારે જ્યારે એ સૌરભને ભણાવતા ત્યારે ત્યારે અંકિતને પણ સાથે ભણાવવા માટે લઈ જતા હતા, પણ જ્યારે જ્યારે વિનુકાકા અંકિતને લઈ જતા ત્યારે ત્યારે અંકિત નારાજ થઈ જતો વિનુકાકા ઉપર, એ નીના બહેન સ્પષ્ટ જોઈ શકતા હતા. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી ગઈ, સંજયે પણ આ બાબતને ધ્યાનમાં લીધી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા,
એક રવિવારની સાંજે અમે ત્રણેય જણા દરિયા કિનારે ગયા હતા. ત્યાં ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા, પછી આઈસક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? અંકિતને આઈસક્રીમ ખવડાવ્યો અને આઈસક્રીમ ખવડાવતા ખવડાવીને જ્યારે આનંદમાં હતો ત્યારે વાત વાતમાં એને પૂછી દીધું કે વિનુકાકા પાસે તારે ભણવું કેમ નથી? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. વિનુકાકા એવું કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો, તો કેમ એવું કરે છે એમ. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી ગયો હતો. હાથમાંના ફુગ્ગા એને છોડી દીધા અને એને દૂર દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. અને પછી અચાનક જોરથી બોલ્યો, મને વિનુકાકા જરાય ગમતા નથી. અંકિતે અચાનક જ પહેલાં તો મમ્મી પપ્પાની વાતથી એ સ્તબ્ધ બની ગયો, કશું બોલ્યો નહીં. અને પછી હાથમાં ફુગ્ગો હતો એ પણ હવામાં છોડી દીધો અને દૂર દૂર સુધી જતો જોઈ રહ્યો. અને પછી અચાનક જ એને કહ્યું કે મને વિનુકાકા જરાય ગમતા નથી, એટલે ભણવામાં ધ્યાન આપતો નથી. હવે વિનુકાકા એને કેમ નથી ગમતા એનું કારણ તો એ અંકિત જ જાણે, પણ અહીંયા અંકિતને વિનુકાકા જ્યારે જ્યારે ભણાવવા માટે લઈ જતા હતા ત્યારે ત્યારે અંકિતને વાત વાતમાં વિનુકાકા ઉતારી પાડતા. બાળક ભલે નાનું હોય પણ એની સાથે તમે જે વ્યવહાર કરો છો એનો અહેસાસ એ કરી શકે છે, અનુભવી શકે છે, અને પરિણામે એ વિનુકાકાના વર્તનથી અપસેટ હતો. એટલે વિનુકાકા એને જે ઉતારી પાડતા હતા એના કારણે એનું આત્મસન્માન ગવાતું હતું અને પરિણામે એ ભણવામાં ધ્યાન આપતો ન હતો. તો આજે આપણે જ્યાં સુધી કાર ચલાવે છે ત્યાં સુધી તમારે પ્રશ્નો કેવી રીતે બની શકે એ તમને એકવાર સમજાવી દઉં કે હેતુલક્ષી પ્રશ્નો બનાવવાની મેં તમને વાત કરી હતી કે વિનુકાકા વાત વાતમાં શું કહેતા હતા. તો વિનુકાકા વાત વાતમાં નિશાનો ઊંચું રાખવાની વાત કરતા હતા. પછી અંકિત હાથમાં લાંબી ગન લઈને શું તાકતો હતો? તો ઝુમ્મરને તાકતો હતો. પછી અંકિત અને એના બહેને ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું કેમ છોડી દીધું? તો નેના બહેને ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું છોડી દીધું કારણ કે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં મૂકવો હતો અને કમ્પ્યુટર ક્લાસની ફી ભરવા માટે એમને ટ્યુશન શરૂ કર્યા હતા. પછી નેના બહેને નેના બહેન અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં કેમ ન મોકલ્યું? તો નેના બહેન અંકિતને તાવ હોવાથી સ્કૂલેથી આવ્યા પછી અંકિતને તાવ હોવાથી એમને અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં ન મોકલ્યું. પછી અંકિતને શું ગમતું હતું? તો હિંચકા ખાવા ખૂબ ગમતા હતા. પછી ક્યારે અંકિત અને એના માતા પિતા દરિયા કિનારે જતા હતા? તો રવિવારના દિવસે તેઓ દરિયા કિનારે જતા હતા. પછી નીના બહેને સંજયભાઈ પાસે શું માગ્યું? તો અંકિતનું શૈશવ માગ્યું. આ રીતે તમે નાના નાના પ્રશ્નો બનાવો તો આખા પાઠનું વિષય વસ્તુ તમારે ક્લિયર થાય. તો અહીંયા સુધી આપણે જે પાઠ જોયો છે ત્યાં સુધી તમારે એવા હેતુલક્ષી પ્રશ્નો બનાવીને તૈયારી કરવાની જેથી પરીક્ષાની જોડી જોડી તૈયારી પણ થતી રહે. બાકીનો પાઠ અને સ્વાધ્યાય આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.